હે કરમણભાઈ, આમ જવો તો ખરા, આમેથી તમારું પારે ઉડું હલ્યું આવે છે. લા રવલા, આ તારામાં અક્કલ જેવું કઈ છે કે નહીં? હે, આમેથી જે પારેવડું હાલ્યું આવે ને, એ મારું પારેવડું ન જ, પણ ઓલી મારી રતન છે ને, એની બેન જોરાવર જયલી છે, અને મારા કાળજે તો રતન કોરાણી છે. રતન આ એલી, એ ક્યાં છે મારી રતન? હાલે કરમણીયા, મોઢું સંભાળીને વાત કરજે અને મારી બેન રતનનું નામ ન લેતો. અને હા, એના એના રસ્તે પડ્યો છે ને તો યાદ રાખજે, આ દયા જોવા દેવી કરશે. વાહ, એ જોયું જોયું, આ જયલી માં તો જોર આવી ગયું હે, અને એની જીભે હાલવા મળી. નો લાયક આ ભર બજારે બેનુ દીકરીઓને હાથ પકડે છે. હાસ તો સેને ભૂલથી મારો હાથ પકડી લીધો છે. બાકી એક વાત યાદ રાખજે, અમારી બેન રતન એના રસ્તે આડો આવ્યો છે ને તો જોયા જઈ થાય. અરે જયલી, તે મારા ઉપર હાથ ઉપાડ્યો છે ને, હા કાળજા માં તો રતન રાજ કરે છે રતન, પણ તારો આ ઘા મારા કાળજે વાગ્યો છે. હવે જો આ કર્મણ કેવો કાળ બનીને રતન ને રમરોળી નાખે છે. હા તે તું સાંભળી લે, મારી બેન રતન ને જો ઓની આ સહી આવી છે ને તો આ જયાને તારો સંબંધ વાર નહીં લાગે. તમે હાસુ કીધું છે કર્મણભાઈ, તમે છે ને રતન ને ધમરોળી નાખશો ને તો જ આ જયલી ને ભાન થાહે. હા, તે હાસુ કીધું રવલા. આ નાના પંડે નાનું ને બોલવાનું બહુ વધી ગયું છે, પણ હવે તારી બેન ને જો આ કર્મણ ના દિલ્હી રાણી ન બનાવું ને તો મારું નામ એ તે કર્મણ કાળ મુખો નાય. હા તો છે ને બીજું નામ વિચારી લેજે, કારણ કે આ તારી મેલી મુરાદ તો છે ને હું ક્યારે પૂરી નહીં થવા દઉં. હવે આ ઘોસા. અરે હું જોઉં છું, હે આ કર્મણે જોવે છે કે ને કોણ રોકે છે, તારી બેન ને તો કમરોળી જ નાખે. ગૌરી બેન, આ તમારા હાથમાં લોહી વાળી ચુંદડી, શું છે આ બધું? મુખી બાપા, આ ચુંદડી મારી સોડી રતનની છે. તમારા હારા કર્મણે મારી સોડીને મારી નાખી. ગૌરી બેન, આ તમારી દીકરીને કર્મણે મારી નાખી, પણ હુકમ મારી નાખી એને. દીકરી બાપા, આ તમારા આળા કર્મણિયાએ મારી બેન રતન ઉપર ખરાબ નજર કરી. મારી બેન પાણી ભરવા જતી હતી તો એને આડે પડ્યો, આડે પડીને મારી બેન આરે જબરજસ્તી કરવાની કોશિશ કરી, પણ મારી બેન એના સાબે ન થઈ. આ કર્મણિયાએ ગુસ્સામાં આવીને મારી બેન ને કતાર મારી નાખી. મૂકી બાપા, તમારે જે કરવું હોય ને કરી લેજો. શિવા ભાઈ, તો પેલા શાંત થા, આમ એટલો બધો ક્રોધ ન કર, અને અને આમ કઈ જીવ હાટું જીવ થોડો લેવાય. હું માનું છું કે કર્મણે તારી બેન ને મારી નાખી છે, પણ એની હટુ કે કર્મણનો જીવ થોડો લઈ લેવાય,
તો હું કરું મૂકી બાપા, હાથ ઉપર હાથ ધરીને બેહી રહો, મારી જીવતી જાગતી પૂર્ણા જેવી બેન ને તમારા આરામ કોણ આળાએ રહે જ નાખી છે, એના એના નામના ઘરે બેહીને મરસિયા ગાવ. શિવા, આ એક મુખી નું વચન છે, તને જરૂર ન્યાય મળશે. આ કર્મણને તો હું બીજી કોઈ પણ સજા આપીશ. નહીં મુખી બાપા, આ તમારા હાળા કર્મણે મારી સોડીનો જીવ લીધો છે, તો મોતના બદલામાં મને મોત જ જોઈએ, બીજો કોઈ ન્યાય ન જોઈતો. ગૌરીબેન, આમ તમે મા દીકરો બે આવી ખોટી જીદ ન કરો, અને મુખી તરીકે મને થોડોક વિચારવાનો સમય આપો, અને અને એમ કે હું કર્મણનો જીવ થોડો લઈ શકું, એને થોડો મારી નાખી શકું. તને ખબર છે મુખી બાપા, આ કર્મણિયો તમારો હાળો છે ને, એટલે તમે એની તરફદારી કરો છો, અને મને એ વાતની ખબર છે કે તમે આ કર્મણિયાને કોઈ સજા નહીં કરો. પણ મારી વાત સાંભળી લેજો મુખી બાપા, જો આ કર્મણિયાને તમે કઈ સજા નહીં આપો ને, પાપની સજા એને હવે હું આપી, એને જીવતો નહીં મેલું. હાલો બાપ ને અહીંથી. કરવી જોઈએ તો જ ખબર પડે ને કે એક બેન એના ભાઈ ને કેટલો પ્રેમ કરે છે. હું કેવું રહું છું ભાઈ તમારું? હા બેનબા, તમે કયો ઈ હાસુ જ હોય ને. બેન, શું વાત છે? તમે આવું કઈક બોલો છો ને એટલે મારા છાતીના ધબકારા વધી જાય છે. શું કામ છે કયો ને મને? રામખોર, નાલાયક, અખોય ગામમાં તારા નામના ભવાળા સંભળાય છે. અરે જ્યાં જોવો ત્યાં તારી જ વાતો થાય છે. તને મેં મારા ઘરમાં રહેવા માટે જગ્યા દીધી, અને તું તું આખા ગામમાં અમારી જ આબરૂ ઉછાળે છે. તને ખબર છે લોકો છે ને ખોટે ખોટા તમારા કાન ભંભી રહ્યા છે. હા, એ કાન ભરવા વાળી અમારા કાળજા કઈ ખાખરે ને થૂકાતા. તમે બે છે ને એકબીજાના ટીલા ચાટી જાવ ને ઈ મહિલા છો. આ તારો વાંક નો કાઢે ને તું એનો વાંક નો કાઢ, નથી જાણતી? અરે તમારા બેની છઠ્ઠીઓ જાણું છું. અરે બેન, પણ મેં ભૂલ હું કરી છે તો મને કયો? મેં એવું કઈ કર્યું જ નથી, તોય તમે આમ મને કેટલા ખીજાવ છો? મેં હું ભૂલ કરી તો મને કયો? આ તારી આંખમાં મને જરાય શરમ નથી દેખાતી. તે હું કર્યું એમ પૂછસ તું? તું ગામમાં કેટલી સોડીઓના નામ લેસ હે? બિચારી પાણી ભરવા તારી બીકે નથી નીકળતી, અને તે તે પાણી ભરવા રતન જાતી હતી તેની આબરૂ ઉપર હાથ નાખો, અને રતને તને હાથ નો લગાડવા દીધો એટલે તેનું ખૂન કરી નાખ્યું. હે, આટલો મોટો ગુનો કરી નાખ્યો ને પાછો પૂછસ કે મેં હું કર્યું છે એમ? અરે તારા બનેડિયા ગામના મુખી છે, મુખી આ ગામનું નાક હોય, અને તું ગામ વચ્ચે અમારી આબરૂ લેવા બેઠો છો. તારા બનેડિયે ચોખ્ખું કીધું છે કેને કહેજે કે ઘરની બહાર નીકળી જાય. અરે આ તો આ તો મારો હાળો થાય છે એટલે હું કઈ ન કરી શકું. આની જગ્યાએ કોઈ બીજો હોત ને તો માથું વાઢીને ઘા કરી દીધું હોત. બેન, તમે મારા બનેવીને સમજાવો ને કે મને ઘરની બહાર ન કાઢે. મા બાપ વગરનો ક્યાં જાય, કોના આશરે રહે? બેન, આવડી મોટી ધરતી છે, અરે છેલ્લે કૂવામાં હમાઈ જાજે. પણ આ ઘરમાં આવા નરાધમની જગ્યા તો છે જ નહીં. અરે મારા ઘરમાં નહીં, મારા ફળિયામાં તારી જગ્યા નથી. બેન, હું તમારો ભાઈ છું, તમને જરાય મારી દયા નથી આવતી. બેન આવું ન કરો ને. મારાથી કઈ વધારે થઈ જાય ને, હી પેલા તું મારા ઘરની બહાર નીકળી જા તો વધારે સારું છે, નતર ભાઈ બેનના સંબંધ હું કહેવાય નહીં, હું ભૂલી જાય. પણ બેન,
મારી વાત સાંભળો ને. કર્મણિયા નીકળી જા મારા ઘરની બહાર, છેલ્લી વખત કહું છું. આપણી રતન તો એના માર્કે હાલી ગઈ, પણ તું રોઈશ નહીં બેટા, રોઈશ નહીં. ના બા, આંધોઈ જેને ઓલા કર્મણિયાને કારણે થયું છે. મારી એનું મોટું કારણ એ જ છે. હું એને જીવતો નહીં બેલો. નહીં બેટ, નહીં. અરે ઈ કાળ મૂકા, કર્મણિયાની આમે થવાની કોઈ જરૂર નથી. તને જીવતી નહીં મેલે નગર. અરે રાક્ષસ છે, એક જાતનો રાક્ષસ. સામ સેવો સનાવર છે ઈ કર્મણિયો. એ મારી બેન રતન ને જ નહીં, પણ ગામના કેટલાય માણસોને મારી નાખ્યા છે એને. બેન, આવા વ્યક્તિની આમુ ઘા ઝીલવો ને એ તારું કામ નથી. તું નહીં જાય એની આમે. એની આમે તો હું પડી અને હું મારી મરેલી બેન નો બદલો લે. અરે જવાની કોઈ જરૂર નથી બેન. હું જેને મોતે ઘાટ ઉતારી. નહીં બૈલા, તારે જવાની જરૂર નથી. આ કર્મણી આરે તો બદલો હું જ લઈ. એને મારા બેન ની સીતા ખડકાવીને મારું કાળ તો દઝાડ્યું છે. મારા કાળાની આંખ ત્યારે જ પૂછે જ્યારે હું એને પોતને ઘાટ ઉતારીશ. ના બેન, ના, ગાંડી થઈ ગઈ છે કે હું પા સમજાવો ને આને. હા જયા, તારો ભાઈ હા શું કહેશે? રતન તો એના માર્ગે જતી રહી છે, તું તો સમજ બેટા. હા, મારે બંને જુવાન જુવાન દીકરીઓ, એક તો ગઈ અને તું મોતનો બદલો લેવાનો. બસ બા, મને કઈ નહીં થાય. હી કર્મણી આરે બદલો લઈને એમ કેમ હું પાછી આવી? અને જો હું પાછી ન આવું ને મરી જાઉં ને, તમે લોકો દખ ના લગાડતા. હૈલા, તું માનું ધ્યાન રાખજે. હું છું, આમ કેમ દોડતો દોડતો આવ્યો? હે કર્મણભાઈ, તમારી હારું એક માઠા હમાસર લાવ્યો છું. લા વળી હું પાછા માઠા હમાસર લાવ્યો તો આવલી રતન નહીં, રતન આ એની બેન જયા છે ને, કવાડી લઈને તમને મારવા ગોતે છે. આ જયલી મને મારવા નીકળી હે, અને તું આને માઠા હમાસર કહે છે? હા તો બહુ સારા હમાસર કહેવાય. આ જયલી છે ને મારું કઈ નહીં બગાડી શકે.
આ જઈલી ને તો હું મારી મુઠ્ઠીમાં મહળી નાખી. તને ખબર છે ને એની બેન રતન ને મેં કેવી ગમરોળી નાખી હતી, તો પછી આ જઈલી નું હું ગજું? હે આવવા દે, એટલે એને ખબર પડે કે કેટલી વિહે ખો થાય. પણ કર્મણભાઈ, એક સ્ત્રી જયારે વિફરે છે ને ત્યારે ભલ ભલા ને પાણી પાઈ દે છે, એ તો જાણો છો ને. અને આ જઈલી ને તમે જેમ તેમ ન સમજતા. અરે ભલા માણા, હા એક સ્ત્રી ઉઠીને જો મને મારી જાય ને તો મારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડે. આ જઈલી છે ને મારું કઈ નહીં બગાડી શકે, એટલે તું જરાય ઉપાધિ ન કહે, તું જા ગામ ભણી. હે મારી ચિંતા કે મારી ફિકર ન કરતો તું તમ તારે. કાંઈ વાંધો નહીં કર્મણભાઈ, આ તો છે ને તમે મારા ભાઈ બન છો ને એટલે શેતવવા આવ્યો છો, પણ આમ કઈ બાજુ જાવ છો? એટલે તને તો ખબર છે ને કે મારી બેન રાધાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો છે, એટલે હું મારી નાની બેન દેવુના ઘેરે જાઉં છું માધાપર, અને પાછો ટાઈમ મળશે ત્યારે આવી આંટો મારવા. હાલ ત્યારે રામ રામ. રામ રામ. પણ જરૂર પડે તો યાદ કરજો પાછા ભાઈબંધને, ભૂલી ન જતા કર્મણભાઈ. અરે એવો દિવસ તો ક્યારે ઉગશે નહીં, કારણ કે આ કર્મણને છે ને કોકના કાળજા ફાડી નાખતા આવડે છે. હાલ તઈ રામ રામ. એ રામ રામ, ધ્યાન રાખજો. કારણ કે તારા કર્મણ મામા ના લખણ જ એવા છે, અને જે પણ કઈ થઈ રહ્યું છે ને એના કર્મોનું ફળ છે. બા, જ્યારથી આ રતનની હત્યા થઈ છે ને ત્યારથી જયા એક એક વિફરેલી નાગણ બની ગઈ છે, અને જ્યારે જ્યારે નાગણ વિફરે છે ને ત્યારે દુનિયાનો કોઈ મદારી એને કાબૂમાં નથી કરી શકતો. બા બા, તમે મામાને ઘરમાંથી કાઢી મૂક્યા ને એ જ આપણી ભૂલ થઈ ગઈ. જો મામા અહીંયા આપણા ઘરમાં જોત ને તો કોઈની હિંમત ન થાત મામાને હાથી અડાડવાની. તમે મામાને જાકારો આપી દીધો છે ને એટલે જ આ બધાની હિંમત વધી ગઈ છે. જો બેટા, પહેલી વાત તો એ છે કે કર્મણ મામાને કોઈની બેન દીકરીની ઇજ્જત કરતા આવડતું નથી, ગામમાં કપાતર માણા તરીકે એ ઓળખાવા માંડ્યો છે. અરે ગમે એવો ભાઈ હોય, આ ભાઈને સુધારવા માટે એક બેને જે કરવું પડે ને એ જ મેં કર્યું છે. જો હવે એની આરે જે પણ કઈ થાય ને એનો જવાબદારી એકલો જ છે, હું નહીં. અને એમ છતાંય તમને મામા તરીકે એની ઉપર દયા આવતી હોય તો તમારા હિસાબે જે કરવું હોય એ કરી શકો એમ છે. કઈ નહીં બાપુ, હું બાપુ વારે વાત કરી દઉં. પાણી પીવડાય. ધરતી ફાડીને એને બહાર કાઢીને એને મારી નહી નાખું ને? આ લગન હું શાંતિથી નહી રહું. હે શિવા, આ બધી બેન ની વાત મારી યારે ના કરતો, અને તને તારી બેન ને બહુ પાવર હોય ને તો જા ગોતી લે મારા મામા ને. નેમ પણ તારો ભાઈબંધ કર્મણીઓ ક્યાં છે? તારો ભાઈબંધ જ્યાં હોય ને મને એનું નામ દે. એ માળા ને જીવતો નહી મેલું. આજે મેં છે ને કર્મણીયા ને ગામ ના હિમાડે જાતા જોયો છે, પછી મને નથી ખબર ઈ ક્યાં ગયો છે. જા ગોતી લે.
અરે ગોતી લેવું એને, પણ આ લોકો જેવા નમાલા લોકો હોય ને ઈ આવા વ્યક્તિને અતાડી દે. એ પાવર કર્મા ખોટો, પાવર કરવાની વાત કરે છે, પાવર કરવાની વાત કરે છે. ભાઈ જાને હવે આનું માથું ફોડી નાખ્યું. બટા વધારે વાગ્યું છે તને, જો વધારે દુખાવો થતો હોય તો આ બાજુના ગામમાં વેદ છે, હાલ ને બતાવી આવી એને. ના ના બા, એટલું બધું નથી વાગ્યું. હા સર. આ તારા બાપા કેમ હજુ નતા આવ્યા? અરે આવા ટાણે તો એ આવી જ જાય છે. મને એક વાતની સમજ નથી પડતી કે ઓલા શિવલાએ મારા દીકરાનું માથું ફોડી નાખ્યું, પણ આ અંધી વાતમાં મારા દીકરાનો હું વાક હતો? મને એ સમજ નથી પડતી બા. હા શું કહું ને, તો આમાં મારે વધારે તો કઈ ન બોલાય, પણ આમાં છે ને વાક તો તમારા ભાઈ એટલે કે આપણા કર્મણ મામાનો જ છે. આ તો એવું થયું કે પાડાના વાકે પખાલીને ડામ દીધો. તું હાર વાર શાંતિ રાખ ને, હું હંધો એ જાણું છું. તારી કરતા મેં દિવાળીઓ વધારે જોઈ છે. હવે આજે વાયગું છે ને એની ઉપર મીઠું ભભરાવાનું બંધ કરી તો હારું. બેનબા તમે છે ને શિવલાનો કઈક રસ્તો કાઢો, નકર છે ને એવી ધમકી મારીને ગયો છે કે તમારા ઘરમાંથી એકાદાને ઓછા કરી નાખશે. હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, હું જ શિવલાના ઘરે જાય, હું જોઉં છું કે શિવલો અને એની બેન કેવી રીતે મારી ઉપર હાથ ઉપાડે છે. રવજીભાઈ ગામમાં જઈને તમે આના બાપુને બોલાવી આવો. જાઓ. હા બેનબા. તું બે ડાળી ચા મળી બટા, ચા જો દુખાવો થતો હોય તો જઈ આવું છે. મને બહુ ચિંતા થાય છે, અમારી સોડી કુહાડી લઈને ગઈ છે, કઈ હસુકતું ન થઈ જાય તો સારું. બાપ હું કામને બેઠા બેઠા રોદણા રોવું છું. મારી બેન ગઈ છે ને એ કાળ મુખા કર્મણિયાનો કાળ બનીને ગઈ છે. હા આવા રાક્ષસોનો વધ થવો જ જોઈએ બા, જીવતો નો રહેવો જોઈએ. જો મારી બેનના હાથે કદાચ આ કર્મણીઓ જીવતો રહી જાય ને તો એ હરામખોરને હું જીવતો તો નહીં જ મેલું બા, હું એનો કાળ બની જાય. આ તો બની જાય એનો કાળ, જા ઉભો થા, પતાવી દે એને, ગોતી લે એને. અરે હું માનું છું કે મારા ભાઈ કર્મણીયાએ ખોટું કર્યું છે. અરે ગામની બેન દીકરી ઉપર નજર બગાડે છે, પણ આ હંધાઈમાં મારા દીકરાનો હું વાક હતો એ કે એની ઉપર આ થૂકા ઉપાડ્યો, જરા કઈસ મને. રાધામન તમને ખબર છે આ તમારા ભાઈએ ભૂલ કરી, એ ભૂલની સજા આપવાના બદલે તમે એને ઘરની બહાર કાઢી મેલ્યો, તમે તો એને આઝાદ કરી દીધો ને. હા સજા તો હાલી નહીં, તો હવે તમારા ભાઈએ કરેલી ભૂલની સજા તમારા ઘરના હરેક વ્યક્તિએ ભોગવવી પડશે. ના આ જગ્યાએ તમે ખોટા છો, મેં મારા ભાઈને ઘરની બહાર કાઢી મૂક્યો એ વાત સાચી છે, પણ જો મેં મારા ભાઈને આ ગુનો કર્યા પછી મારા ઘરમાં સજા આપી હોય ને તો હું ગુનેગાર કહેવાવ. વાહ બેન, હોય તો તમારા જેવી ભાઈ ગુનો કરે અને બનેવી એની તરફદારી કરે અને બેન એને સાવરે. વાહ મારી તો દીકરી ગઈ છે જવાન, મારા પર હું વીતી રહી છે ને એ મારું મન જ જાણે છે. તમારો એક એક શબ્દ મારી દીકરીને પાછી નહીં લાવી શકે. અરે તમારી જગ્યા હું હોત ને તો મારા ભાઈને જીવતો જીવત કોઈમાં દાટી દાત. હા કામ ન કરત, તમારી જેમ આવરત નહીં. બસ બસ રાધાબેન બસ. કહું થયું હું
હું અહીંયા મારા ભાઈનું ઉપરાણું લેવા આવી જ નથી. અરે હું તો કહું છું, તમે એને મેને કાલ મારતા હોય તો આજ મારી નાખો. કારણ કે કોઈ પણ ની બેન દીકરી ઉપર ઊંચી નજર કરીને જોવા વાળો, ખરાબ નજર કરીને જોવા વાળાનો વધ જ થવો જોઈએ. અરે એને જીવવાનો કોઈ અધિકાર નથી. માનું છું કે મારી માએ બે સંતાનને જન્મ આપ્યા, એક મને અને એક મારા ભાઈને. આંબો હોય એના ઉપર કઈ કેરી, કઈ કેરી હારી નીકળશે ને કઈ કેરી ખાટી નીકળશે ને, એ આંબાને ખુદને ખબર નથી હોતી બેન. મારી નાખો મારા ભાઈને. હું અહીંયા ખાલી મારા મારા દીકરાનું ઉપરાણું લઈને આવી છું. એનું આ વાતમાં કોઈ વાત નથી. બાકી મારા ભાઈની તો હું કોઈ વાત લઈને આવી જ નથી. વાહ, કહેવો તો કેવી બહુ સારી લાગે. પણ જ્યારે પોતાની સવાન દીકરી આ હાથમાં મરણ પથારીએ પડી હોય ને, ઈ માની વેદના તો સેના પર વીતતી હોય ને, ઈ મા જાણે. તમારે તો કહી દેવું છે, મોટી મોટી કહેવતો કહીને જતું રહેવું છે. પણ મેં તો મારી રતનને ગુમાવી છે મુખ્યાણી, મારું દુઃખ તમને નહીં સમજાય, નહીં સમજાય. બાપ, હવે આમાં કાકીનો કોઈ વાંક નથી. હકીકતમાં તો આપણો જ વાંક છે. કાકી, ભૂલ થઈ ગઈ છે મારી, મને માફ કરી દેજો. કાંઈ વાંધો નહીં ભટ્ટ. હા, તારી તારી મા મને આટલું બોલી ને એનો મને જરાય અફસોસ નથી. કારણ કે આજે એક દીકરીની મા તરીકે પોતાની વેદના મારી સામે રજૂ કરે. પણ કર્મણીયાવતી, હું માફી માંગુ છું. હા, માફી માંગવા જેવી સે તો નહીં, પણ એમ છતાંય મને માફ કરી દેજો. કાકી, માફી ન માંગો. મારી બેન જયા આ કર્મણને મારવા જ ગઈ છે. તમે એક કામ કરો ને કાકી, ગમે ત્યાંથી તમે કર્મણ એક કામ કરો ને કાકી, ગમે ત્યાંથી તમે કર્મણને ગોતવામાં અમારી મદદ કરો. તમે એને મૂકી બાપા કર્મણને ગોતો, અને હું મારી બેન જયાને પાછી વાળવાની કોશિશ કરું છું કાકી, નકર અનર્થ થઈ જાય. જરૂર જરૂર આ કામમાં હું તારી મદદ કરી. પણ હા, કર્મણને તમારે જે સજા આપી હોય ને એ આપજો, એમાં હું તમારી હારે છું, મારી આડે નહીં આવું. જય શ્રી કૃષ્ણ. મારીને તારા લોહીથી મારા બેનની ઠાઠડીને ઠારી હું.
તાની મની ઘર ભેગી થઈ જા, નહીતર મારા આછે તારું મોત થઈ જાય જાય. નમલાને બાયલા જેવી વાત ન કર, અસલ મરદ હોય ને તો ઉપર લાકડી ને કર ઘા. આમ નમ તું નહીં સમજે, તારું મોત આજ નક્કી જ છે. મને મારવા આવી છે કા? મને તને તારી બેન પાસે પકડ દો. કરમણીયા, આજે બેન કેટલી દુખી હશે ને એનું મન જાણે છે, કારણ કે માના જૈણા પાય ઉપર આજે એક બેનને હથિયાર હલાવવું પડ્યું, એને મોતને ઘાટ ઉતારવો પડ્યો. પણ ગમે એવો ભાઈ હોય, જે ગામની બેન દીકરી ઉપર નજર બગાડતો હોય, જે નીતિનો ખરાબ હોય ને એનો અંજામ આવો જ થવો જોઈએ. બટા, તું તારા મારગે આવેલી જા, હું મારી જાતને પોલીસને સોંપી દઉં છું. ચા.